So let us start with advantages and disadvantages of round robin scheduling algorithm. The first तो ये mind में clear हो जाए कि round robin scheduling algorithm में particular time quantum है. ये time quantum है ये process ने आप ही देवा में आवे तो दरेक process है ये particular time quantum सुधी जो CPU में execute થઈ શકે છે પછી ये preempt થઈ જાય પછી બીજી કોઈ process આવે એનો turn પૂરો થાય પછી કન્ટિન્યુઅસલી એવી રીતે આખી આખી પ્રોસેસ છે એ જ્યાં સુધી દરેક પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી ચાલ્યા કરે સો આ રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમનો કન્સેપ્ટ હતો બરાબર તો હવે એના એડવાન્ટેજ શું છે સો વન ઓફ ધ ઓલ્ડેસ્ટ સિમ્પલેસ્ટ ફેરેસ્ટ એન્ડ મોસ્ટ વાઇડલી યુઝ્ડ અલ્ગોરિધમ ઓલ્ડેસ્ટ પ્લસ સિમ્પલ છે પ્લસ ફેર એટલે કે દરેકને ઇક્વલ ચાન્સ મળે છે એટલે ફેરેસ્ટ છે અને મોસ્ટ વાઇડલી યુઝ્ડ અલ્ગોરિધમ છે સો વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ સો કન્ટેક્સ્ટ સ્વિચ ઓવરહેડ ઇઝ ધેર સો આના પહેલાંના જે વિડીયો લેક્ચર આપણે હતો એમાં જોયું હતું કે એક્ઝામ્પલમાં કન્ટેક્સ્ટ સ્વિચિંગ છે એ 1 મિલિસેકન્ડનો હતો એટલે એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં જ્યારે સ્વિચ ઓવર થતું હતું બરાબર ત્યારે જે 1 મિલિસેકન્ડનો દરેક વખતે છે એક ઓવરહેડ હતો તો એકચ્યુઅલમાં ટાઈમ વેસ્ટિંગ છે બરાબર સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ કન્ટેક્સ્ટ સ્વિચિંગ ઓવરહેડ ઇઝ ધેર સો ડિટર્મિનેશન ઓફ ટાઈમ ક્વોન્ટમ ઇઝ ટુ ક્રિટિકલ ઓકે સો નેક્સ્ટ ઇશ્યુ ઇઝ હાઉ ટુ ડિટરમાઇન ટાઈમ ક્વોન્ટમ આપણે જેમ એક્ઝામ્પલમાં સપોઝ એવું કહી દઈએ કે ફોર એક્ઝામ્પલ 10 મિલિસેકન્ડ ઓર વી કેન સે ધેટ 10 મિનિટ્સનો ટાઈમ ક્વોન્ટમ એટલે એક પ્રોસેસને 10 મિનિટ સુધી સીપીયુમાં એક્ઝિક્યુટ કરવા દેવામાં આવે બરાબર અથવા તો એની પહેલાં પૂરી થઈ જાય તો એ સીપીયુ રિલીઝ કરી દે તો એ 10 મિનિટ રાખવી 10 મિલિસેકન્ડ રાખવી 10 સેકન્ડ રાખવી એ જે ડિસાઇડ કરવું છે એ ક્રિટિકલ છે સો ઇફ ઇટ ઇઝ ટુ શોર્ટ મતલબ કે સપોઝ તમે 1 મિલિસેકન્ડનો રાખો છો ટાઈમ ક્વોન્ટમ તો એનાથી શું થાય ઇટ કોઝિસ ફ્રીક્વન્ટ કન્ટેક્સ્ટ સ્વિચિંગ એન્ડ લોઅર સીપીયુ એફિશિયન્સી એફિશિયન્ટલી સીપીયુ યુઝ ના થાય અને કન્ટેક્સ્ટ સ્વિચિંગ ઓવરહેડ છે વધી જાય એટલે જેટલો ટાઈમ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય એના કરતાં વધારે ટાઈમ તો કન્ટેક્સ્ટ સ્વિચિંગમાં જાય ઇફ ઇટ ઇઝ ટુ લોંગ કોઝિસ પુઅર રિસ્પોન્સિસ ફોર શોર્ટ ઇન્ટરેક્ટિવ પ્રોસેસીસ જો વધારે સપોઝ 1 સેકન્ડની બદલે આપણે રાખી દીધો 1 મિનિટનું તો એનાથી શું થાય જે પાછળની શોર્ટ પ્રોસેસીસ છે બરાબર એને કમ્પ્લીટ થવામાં ટાઈમ લાગે એટલા માટે જે ટાઈમ ક્વોન્ટમ છે એ ડિસાઇડ કરવો ક્રિટિકલ છે સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ ઓકે